હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રવા પીઝા. તો રવા પીઝા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈશું. તો તે બનાવવા માટે આપણે મેં એક બાઉલ રવો લીધો હતો અને એને મેં કલાક માટે બોરી દીધો હતો અને પટલો રવો લેવાનો છે. મસ્ત આપણો પલળી ગયો છે એકદમ. હવે એને આપણે થોડોક મિક્સરમાં ક્રશ કરી નાખશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું નાખી દઈશું. પાણી મીઠું નાખ્યું છે એમાં આપણે ને એક પિંચ જેટલા ખાલી સોડા. ખાલી થોડાક જ. હવે આને આપણે ક્રશ કરી લઈશું. લેવાનું મસ્ત આવું એને ક્રશ કરી લેવાનું મસ્ત. જો થોડુંક આમ ફેટી લેવાનું. મસ્ત હલકું થઈ જાય આમ ફેટશું ને એટલે. એના માટે આપણે આ બધું કટિંગ કરીને રાખેલું છે. કેપ્સિકમ મરચું લીધું છે મેં એક લીધું છે નાનું ને આવા કટ કરી લેવાના. ને એવી જ રીતે મેં અડધો કાંદો લીધો છે એને પણ આવી રીતે કટ કરેલી હતી. ને અડધું આપણે ટમેટું લીધું. મોટું હોય તો અડધું લેવાનું, નાનું હોય તો આખું લેવાનું. ને એક આ તીખું મરચું લીધું છે. થોડોક આપણે કેચઅપ લેશું. અડધી ચમચી આપણે મરી પાવડર લેશું. આપણે ચીઝ લેશું ને થોડોક આપણે ઓરેગાનો જોઈશે. થોડીક પેનને આપણે ગરમ કરી લેવાની પહેલાં. પેન આપણી ગરમ થઈ ગઈ છે. હવે થોડુંક આપણે તેલ નાખશું. ને આમ ચારે બાજુ ફેલાવી લેવાનું બધી બાજુ. ને હવે પેન ગરમ થઈ ગયું હોય પછી આપણે સ્લો ગેસ કરી નાખવાનો, એકદમ ધીમો ગેસ કરી દેવાનો. હવે આપણે ખીરું નાખશું એમાં. પીઝાની જેમ ફેલાવી દેવાનું. આપણે આ ખીરું પાથરી દીધું છે. હવે થોડોક આપણે પહેલાં શેકી લઈશું એને આમ ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે. જો ગેસ આવે ધીમો રાખવાનો. હવે આપણે ચેક કરી લઈશું એક વખત. જો આજુબાજુ બધે ચડી ગયો છે, વચ્ચે થોડુંક અલું છે. હવે આપણે કેચઅપ નાખશું ઉપર. પહેલાં કેચઅપ લગાવવાનો આવી રીતના. બધે આપણે કેચઅપ લગાવી દીધો છે. થોડોક આપણે મરી પાવડર નાખી દેવાનો.
આમ છાંટી દેવાનું. થોડાક ચીલી ફ્લેક્સ. હવે આપણે શાકભાજી. થોડાક આપણે તીખા મરચા. થોડોક તીખો સારું લાગે. હવે નાખશું આપણે ચીઝ ભરપૂર. ઉપરથી થોડાક ચીલી ફ્લેક્સ ને જરાક મરી પાવડર. મરી પાવડર મેં ઘરે જ બનાવેલા છે ને થોડું મીઠું ટેસ્ટ મુજબ. હવે આપણે ઢાંકણ ઢાંકી અને થોડીક વાર માટે થવા દઈશું. જો મસ્ત આપણો પીઝા તૈયાર થઈ જશે. મસ્ત આપણા પીઝા તૈયાર થઈ ગયા છે. નીચે પણ રોટલો મસ્ત ચડી ગયો છે બ્રાઉન. કાચો નોડીએ, ધીમે તાપે આપણે કરીએ ને એટલે મસ્ત શાકભાજી પણ ચડી ગયું છે. હવે આપણે કાઢી લઈશું. તૈયાર છે આપણા રવા પીઝા. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.